આજે આપણે નવો ચેપ્ટર લઈ લઈએ. ચેપ્ટરનું નામ છે ઘન અને ઘનમૂળ. હવે પ્રશ્ન આપેલો છે 1,40,608નું ઘનમૂળ શોધો. હવે આપણને એકનું ઘનમૂળ ખબર છે 1, બેનું ઘનમૂળ ખબર છે 8, એવી જ રીતે 5નું ઘનમૂળ ખબર છે, 10નું ઘનમૂળ સુધી આપણે યાદ કરીશું. તો હવે 10નું ઘનમૂળ આપણને ખબર છે કેટલા આવશે, 1000. 20નું ઘનમૂળ એટલે 2નું ઘનમૂળ 8, અને હવે કેટલા ઘનમૂળ કરવાનું છે તો કેટલા ઝીરો આવશે, 3 ઝીરો. 3નું ઘનમૂળ 27, તો 30નું ઘનમૂળ કેટલું આવે, 27,000. એવી જ રીતે અહીંયા 64,000. 50નું 125 અને 3 ઝીરો. અહીંયા 6નું ઘનમૂળ 216 અને 60નું 3 ઝીરો એડ કરીશું. હવે 7નું 343, 3 ઝીરો એડ કરીશું. 8નું આવશે 512, 3 ઝીરો એડ કરીશું. 9નું આવશે 729, 3 ઝીરો એડ કરીશું. હવે 100નું આવશે 100, અને પાછી આપણે 1, 2, 3, 4, 5, 6. હવે જ્યારે પણ ઘનમૂળ આપણે કરીએ ત્યારે 1 આપેલું હોય તેની સંખ્યાએ કયું આવશે, એનું ઘનમૂળની એકમની સંખ્યા કઈ આવશે, 1 જ આવશે. 3 આપેલું હોય, 2 આપેલું હોય તો એકમની સંખ્યા કઈ આવશે, 8. 3 આપેલું હોય તો એકમની સંખ્યા કઈ આવશે, 7. 5 આપેલું હોય તો 5, 6 આપેલું હોય તો 6, 3 આપેલું હોય તો 7, 7 આપેલું હોય તો 3, 8 આપેલું હોય તો 2, 2 આપેલું હોય તો 8, 9 આપેલું હોય તો 9. હવે આપણને પ્રશ્ન શું આપેલું છે, પ્રશ્ન આપેલો છે 1,40,408નું ઘનમૂળ શોધો. હવે અહીંયા એકમનો અંક કયો છે, 8. તો આપણા ઘનમૂળનો એકમનો અંક કયો આવશે, 2. હવે 1,40,608, હવે 50નો ઘન અને 60નો ઘન, 50નો ઘન અને 60નો ઘન આ બંને સંખ્યાની વચ્ચે 1,40,608 આવે છે. જેમ કે 50ના ઘન કરતા મોટો અને 60ના ઘન કરતા નાનો. 50નો ઘન કેટલો, 125,000, અને 60નો ઘન કેટલો, 216,000. આ બંનેની વચ્ચે સંખ્યા આવશે 1,40,608. તો આપણે જે નાનો હોય એ આંકડો દશકનો અંક લઈ લેવો, એટલે 1,40,608નું ઘનમૂળ કેટલું આવશે, 52. બીજા બે પ્રશ્નો જોઈ લઈએ. 3,763નું ઘનમૂળ શોધો, ને બીજો પ્રશ્ન છે 3,89,017નું ઘનમૂળ શોધો. હવે અહીંયા એકમનો અંક કયો છે, અહીંયા 3 છે ને અહીંયા 7 છે. એનું ઘનમૂળ કાઢવાનું હોય તો આપણને ખબર છે, જો એકમનો અંક 2 હોય તો એના ઘનમૂળનો એકમનો અંક કયો આવે, 8. 8 હોય તો એનો એકમનો અંક કયો આવે, 2. 3 હોય તો એનો એકમનો અંક કયો આવે, 7. અને 7 હોય તો એનો એકમનો અંક કયો આવે, 3. તો અહીંયા 3 છે તો ઘનમૂળનો એકમનો અંક કયો આવશે, 7. અહીંયા 7 છે તો ઘનમૂળનો એકમનો અંક કયો આવશે, 3. હવે 3,763 એ કઈ બે સંખ્યાની વચ્ચે આવે છે, આપણને એકમનો અંક મળી ગયો. હવે દશકનો અંક શોધવાનો છે, તો આપણને ખબર છે કે 60નો ઘન કેટલો થાય, 216,000. 70નો ઘન કેટલો થાય, 343,000. એટલે કે 3,763 એ 70 કરતાં ઓછા છે અને 2,16,000 કરતાં વધુ છે. તો આ બંનેમાંથી ઓછા દશકનો અંક કયો ઓછો છે, 6 ઓછા છે. તો આપણો જવાબ શું આવશે, દશકનો અંક કયો આવશે, 6. એટલે કે 3,763નું ઘનમૂળ કેટલું આવશે, 67. આપણો જવાબ કેટલો આવશે, 67.
એવી જ રીતે આપણને એકમનો અંક અહીંયા મળી ગયો, હવે દશકનો અંક શોધવાનો છે. હવે આપણને ખબર છે 70નું ઘન કેટલું આવે, 343, 000. 80નું ઘન કેટલું આવે, 512, 000. હવે આ 343,000 કરતાં વધુ છે અને 512,000 કરતાં ઓછા છે, તો આ બંનેમાંથી કયા ઓછા છે? 7 ઓછા છે, તો આપણે અહીંયા કેટલા લખીશું? 7. તો 389,017નું ઘનમૂળ કેટલું આવશે? 73. હવે આપણને પ્રશ્ન આપેલો છે, ઘનમૂળ શોધવાનું છે 0.00 2197. આ સંખ્યાનું આપણે ઘનમૂળ શોધવાનું છે. તો હવે જોવાનું પોઈન્ટ પછી કેટલી દશાંશ છે, 1, 2, 3, 4, 5, 6. પોઈન્ટ પછી કેટલી દશાંશ સંખ્યા છે? 6. તો એ આપણે ઘનમૂળ શોધવાનું છે એટલે 3 વડે ભાગાકાર કરીશું, એટલે પોઈન્ટ પછી કેટલી સંખ્યા આવશે? 2 સંખ્યા આવશે, એટલે પોઈન્ટ પછી 2 સંખ્યા આવશે અને આગળ 0 મૂકીશું આપણે. હવે આપણને 2197 આપેલું છે, એકમનો અંક કયો છે? 7. એકમનો અંક 7 હોય તો એની જગ્યાએ આપણે કેટલું લખી શકીએ? 3 લખી શકીએ. 2197નું ઘનમૂળ કરીએ તો આપણને એકમનો અંક કયો મળશે? 3 મળશે. હવે 2197 એ 1000 એ 10 અને 20ના વચ્ચેની સંખ્યા છે. 10નો ઘન અને 20ના ઘન વચ્ચેની સંખ્યા છે કઈ? 2197. તો આ બંનેમાંથી નાનો કયો છે? 1. તો આપણે કયું મૂકીશું? 1. આપણો ઉત્તર કયો આવશે? 0.13. બીજી એક પ્રશ્ન છે, બે સંખ્યાના ઘનનો સરવાળો 1729 છે, જે પૈકી એક સંખ્યા 10 હોય તો બીજી સંખ્યા શોધો. હવે ધારો કે પહેલી સંખ્યા એનો ઘન વત્તા એક સંખ્યા આપણને આપેલી છે 10નો ઘન બરાબર બંનેનો સરવાળો કેટલો આપેલો છે? 1729. એક્સનો ઘન વત્તા 10નો ઘન 1000 બરાબર 1729. એક્સનો ઘન બરાબર 1729 માઇનસ 1000 માઇનસ થાય, એક્સનો ઘન બરાબર કેટલા આવે? 729. 729નું આપણે ઘનમૂળ કાઢીશું તો આપણો ઉત્તર કયો આવશે? 9. હવે બીજો એક પ્રશ્ન છે, ઘનમૂળમાં 4 12 ના છેદમાં 125, આનો ઉત્તર આપણે શોધવાનો છે. હવે 4 12 ના છેદમાં 125, 4ના છેદમાં કહીને તો આપણે 1 લખી શકીએ. હવે છેદ સરખા કરવા અહીંયા બી 125 વડે ગુણાકાર કર્યું, અહીંયા બી 125 વડે ગુણાકાર કર્યું. 125 × 4 કેટલા આવે? 500 + 12 છેદમાં, બંનેઓ છેદ સરખા થઈ ગયા તો એક જ વાર છેદ લખીશું, 125. બંનેઓનો સરવાળો કેટલો થાય? 512 / 125. તો આપણે અહીંયા લખીશું ઘનમૂળમાં 512 / 125 આનું ઘનમૂળ. 512 કોનું ઘનમૂળ શું આવે? 8. અને 125નું ઘનમૂળ શું આવે? 5. હવે 8 / 5, જો આપણને પોઈન્ટમાં ઉત્તર આપેલો હોય તો આપણે 8 / 5 કરીશું તો આપણો ઉત્તર કેટલો આવશે? 1.6. 8 / 5 એટલે 5 × 5, 3 વધ્યા, અહીંયા 0 એડ કર્યો, 0 લીધો, 5 × 6 = 30. આપણો ઉત્તર કયો આવશે? 1.6. આપણને પ્રશ્ન આપેલો છે, 3600ને કઈ નાનામાં નાની સંખ્યા વડે ગુણવાથી તેને પૂર્ણ ઘન બનાવી શકાય? હવે જ્યારે પણ પૂર્ણ ઘન બનાવવાનું કીધું હોય તો કેટલા 3ની જોડી બનવી જોઈએ, કેમ કે ઘન આપણે બનાવવાનું છે અને જેટલા બી અંકો ઘટતા હોય તેટલા અંકો આપણે ગુણવા પડે. હવે જેવી રીતે આપણે લસાઅ લઈએ છીએ એવી રીતે
ભાગાકાર કરીશું. સૌથી પહેલાં સૌથી નાની સંખ્યા બે, તો 18 દુ 36, પાછું 2 વડે ભાગાકાર 900 દુ 18, પાછું 2 વડે ભાગાકાર 450 દુ 900, પાછું 2 વડે ભાગાકાર 225 ગુણ્યા 2 બરાબર 450. હવે એકમનો અંક 5 આવી ગયો. આને 2 વડે ના ભાગી શકાય, તો 5 વડે ભાગીશું. 5 ચોક 20 અને 5 5 25. હવે પાછું 5 વડે ભાગાકાર કરીશું. 5 9 45. હવે કયો 5 વડે તો ના ભાગી શકાય, 3 વડે ભાગી શકાય. 3 4 9 અને 3 1 3. આટલો જવાબ આવ્યો. અહીંયા લખીશું 2 1 2 3 4, 1 2 3 4 ગુણ્યા 5 × 5 × 3 × 3. હવે અહીંયા 3ની જોડી બને છે, અહીંયા કેટલા ઘડે છે, ઘટે છે 2 વાર. 1 2 3, 2 વાર 2 ઘટે છે. અહીંયા 5 2 વાર લખેલા છે, તો 1 વાર 5 ઘટે છે. 3 2 વાર લખેલા છે, 1 વાર 3 ઘટે છે. 1 2 3, 3 3ની જોડી બનવી જોઈએ. અહીંયા 1 2 ઘટે છે, અહીંયા 5 ઘટે છે, અહીંયા 3 ઘટે છે. તો 2 2 4, 4 5 20, 20 40 60. તો કેટલી સંખ્યા વડે ગુણવા પડે? 60 વડે ગુણવા પડે. હવે સેમ ટુ સેમ પ્રશ્ન છે, પરંતુ પ્રશ્નમાં આપેલું છે કે કઈ સંખ્યા વડે ભાગવાથી તેને પૂર્ણ ઘન બનાવી શકાય. તેવી જ રીતે આપણે લસા જેવી રીતે કાઢીએ છીએ એવી રીતે આપણે ભાગાકાર કરીશું. હવે ઘનમૂળમાં કેટલાની જોડી બને છે? 3 3ની જોડી બને છે. તો આપણા ઉત્તરમાં કેટલા, ખાલી એક જ વખત 3ની જોડી બને છે. અહીંયા 2 5 5, 3 અને 3, આટલી જે સંખ્યા છે એ વધારાની છે. તો આનો ગુણાકાર કરીને એની એટલી સંખ્યા વડે આપણે એને ભાગાકાર કરીશું, તો એ 3600 પૂર્ણ ઘન બનશે. જેવી રીતે 2 વધારાના છે, 5 5 2 વાર વધારાના છે, 3 × 3 વધારાના છે. તો આટલી સંખ્યા વડે આપણે 3600ને ભાગાકાર કરીશું, તો 3600 પૂર્ણ ઘન બની જશે. 5 2 10, 10 5 50, 3 4 9, 50 × 9 કેટલા આવશે? 450. 450 વડે ભાગવાથી આ જે સંખ્યા છે એ પૂર્ણ ઘન બનશે. ગુણાકારમાં અલગ, ગુણાકારમાં જેટલી સંખ્યા હોય એના, જેટલી ઘટતી સંખ્યા હોય એના વડે ગુણાકાર કરવો, અને ભાગાકારમાં જે વધારાની હોય એટલી સંખ્યા વડે આપણે શું કરવું પડે? ભાગાકાર કરવું પડે, તો એ સંખ્યા પૂર્ણ ઘન બની જાય. બીજો એક પ્રશ્ન છે, 8ના વર્ગના ઘનમૂળનું વર્ગમૂળ શું થાય? હવે આપણને ખબર છે 8નું વર્ગ, સૌથી પહેલાં 8નું વર્ગ કેટલું થાય? 64. હવે 64નું શું કરવાનું છે? ઘનમૂળ કરવાનું છે. એટલે 64નું આપણે શું કરીશું? ઘનમૂળ. 64નું ઘનમૂળ શું થશે? 4 ચોક 16, 16 ચોક 64. તો એનું શું થાય? ઘનમૂળ 4 થાય. હવે આનું શું કરવાનું છે? 4નું વર્ગમૂળ. એટલે 4નું શું કરવાનું છે? વર્ગમૂળ. 4નું વર્ગમૂળ કેટલું આવે? 2. તો આપણો ઉત્તર કેટલો આવે? 2. બીજો એક પ્રશ્ન છે, 1 × b બરાબર a + b વત્તા વર્ગમૂળમાં a × b, તો 6 × 24 બરાબર કેટલા? હવે આપણે a બરાબર 6 અને b બરાબર 24 લઈશું. 6 વત્તા 24 વત્તા 6 × 24, 24 અને 6 કેટલા થાય? 30. વત્તા 6 ચોક 24 નો 4 વધી પડી 2. 6 દુ 12, 13 અને 14, 144. 144 એનું શું કરવાનું? આપણે વર્ગમૂળ લેવાનું. તો 30 વત્તા 12 કેટલા આવે? 42. તો આપણો ઉત્તર